વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચલો, ભણવા માટે તૈયાર? સરસ. ધોરણ એક, વિષય હિન્દી, વર્ણમાલા ભાગ 9. આજે આપણે થ શીખીશું. ગયા પીરિયડમાં આપણે ત સુધી શીખી ગયા છીએ. આજે આપણે થ શીખીશું. થ સે થર્મસ. થર્મસ એટલે શું ખબર છે ને વિદ્યાર્થી મિત્રો? જેમાં ચા દૂધ ગરમ રહે છે એને થર્મોસ કહેવામાં આવે છે. તો થ લખશું થર્મસ, અને એને થર્મસ જ કહેવાય ગુજરાતીમાં, એને થર્મોસ કહેવાય. બરાબર ને? સરસ. ચલો આગળ. સૂચના: થ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો. થ શોધી તેના ઉપર ગોળ બનાવો. તો અહીંયા આગળ અલગ અલગ વર્ણ લખેલા છે, એટલે કે શબ્દો લખેલા છે, અક્ષરો. તો એ જે અક્ષરમાં થ આવે છે ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરવાનું છે. તો પહેલી લીટીમાં થ ગ થ ય ન પ થ. તો અહીંયા આગળ ત્રણ જગ્યાએ થ આવે છે, તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરી દઈશું. પછી બીજી લીટીમાં બ થ ટ શ થ ક ચ. તો અહીંયા આગળ અને અહીંયા આગળ બે જગ્યાએ થ આવે છે, તો આપણે ત્યાં પેન્સિલથી ગોળ કરીશું. પઢો, વાંચો. રંગ ભરો, રંગ પૂરો, બિંદુ ઓખો મિલાવો, ટપકાને જોડો. તો આ મહાવરો આપણે કરવાનો નથી, કારણ કે આપણી પાસે ચોપડી નથી. તો આગળ પઢો ઓર લીખો, વાંચો અને લખો. તો આવી રીતે થ તમારે લખવાના છે છૂટા છૂટા ત્રણ લીટીમાં. બરાબર ને? જેથી કરીને આપણે થ લખવાનો મહાવરો પાકો થાય. ચલો આગળ. થ કો થ સે શરૂ હોને વાલે ચિત્ર સે જોડો. થ ને થ થી શરૂ થતા ચિત્રો સાથે જોડો. જો અહીંયા વિદ્યાર્થી મિત્રો, ચિત્ર આપેલા છે, નીચે શબ્દો લખેલા છે અને ગોળમાં થ લખેલો છે. તો જે શબ્દ થ થી શરૂ થાય છે એને થ સાથે જોડવાનો છે. તો પહેલું અહીંયા આગળ થન. થન એટલે આંચળ. ગાય ભેંસની આંચળ હોય છે, બકરીની, એને આંચળ છે. તો એને હિન્દીમાં થન કહેવાય. તો પહેલો અક્ષર થ છે, તો થ ને થ સાથે જોડીશું. પછીનું ચિત્ર છે ઠઠેરાનું. તો ઠઠેરાનો પહેલો અક્ષર છે ઠ, તો ઠ ને થ સાથે જોડાશે નહીં. પછીનું ચિત્ર છે થર્મોમીટર. થર્મોમીટર એ શાના માટે ઉપયોગી છે ખબર છે ને વિદ્યાર્થી મિત્રો? તાવ આવે ત્યારે આપણા ઘરમાં, ઘણાના ઘરમાં હશે, પછી આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ ત્યાં આપણે મોંમાં મૂકે છે. તો આ થર્મોમીટર છે, એનો પહેલો અક્ષર છે થ, તો થ ને થ સાથે જોડીશું. પછીનું ચિત્ર છે તરાજુ. તો તરાજામાં પહેલો અક્ષર ત છે, તો ત ને થ સાથે જોડાશે નહીં. પછીનું ચિત્ર છે થાલી. તો એનો પહેલો અક્ષર થ છે, તો થ ને થ સાથે જોડીશું. પછીનો ચિત્ર છે થર્મસનું. તો થર્મસને થ પહેલો અક્ષર થ છે, તો થ ને થ સાથે જોડીશું. પછીનું ચિત્ર છે ટમાટર. તો ટમાટરમાં પહેલો અક્ષર શું છે વિદ્યાર્થી મિત્રો? ટ છે. તો ટ ને થ સાથે જોડાશે નહીં. સમજણ પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? ચલો આગળ. થ કે નીચે રેખા ખીંચો. થ ની નીચે લીટી કરો. જુઓ વિદ્યાર્થી મિત્રો, અહીંયા શબ્દો આપેલા છે જેમાં થ છે, એની નીચે આપણે પેન્સિલથી લીટી કરવાની છે. તો અહીંયા પહેલો શબ્દ છે રથ, તો અહીંયા થ બીજા નંબરમાં છે, તો આપણે ત્યાં પેન્સિલથી લીટી કરીશું. ન થ ની, તો વચ્ચે થ છે, તો ત્યાં પેન્સિલથી લીટી કરીશું. પ થ, તો અહીંયા બીજા નંબરમાં થ છે, તો ત્યાં પેન્સિલથી લીટી કરીશું. થ લ, તો અહીંયા આગળ થ છે, તો ત્યાં પેન્સિલથી લીટી કરીશું. પ થ રી લા, તો અહીંયા બીજા નંબરમાં થ થ છે, તો ત્યાં પેન્સિલથી લીટી કરીશું. થ ખ થ કા ન, તો અહીંયા પહેલો થ છે, તો ત્યાં આપણે પેન્સિલથી લીટી કરીશું. ચલો આગળ. સૂચના: થ સે અલગ વર્ણ પર ચોકડી કરો. થ થી જુદા અક્ષર પર ચોકડી કરો. થ પહેલી લીટીમાં શું છે? થ શ થ શ થ. તો અહીંયા આગળ શ સ બંને અલગ છે,
તો ત્યાં આપણે પેન્સિલથી ચોકડી કરીશું. બીજી લીટીમાં થ બ ય થ ખ, તો અહીંયા આગળ બ ય અને ખ ત્રણ અલગ વર્ણ છે થથી, તો ત્યાં આપણે પેન્સિલથી ચોકડી કરીશું. ય થ પ છ થ, તો અહીંયા ય પ અને છ આ ત્રણ અલગ વર્ણ છે થથી, તો ત્યાં ત્રણ વર્ણમાં આપણે પેન્સિલથી ચોકડી કરીશું. ચલો આગળ પઢો ઓર લિખો, વાંચો અને લખો. થર્મ થર્મોમીટર, થાનેદાર થાપા, તો આ શબ્દો આપણે લખવાના છે. ચલો આગળ શબ્દ મેસે થ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો, શબ્દમાંથી થ શોધી તેના ઉપર ગોળ બનાવો. તો અહીંયા જુઓ શબ્દ પહેલો થ ક ના, તો પહેલો થ છે તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરીશું. ન થ ની, તો અહીંયા વચ્ચે થ છે ત્યાં પેન્સિલથી ગોળ કરીશું. ર થ, તો અહીંયા થ અહીંયા છે તો ત્યાં પેન્સિલથી ગોળ કરીશું. પ થ, તો અહીંયા થ છે ત્યાં પેન્સિલથી ગોળ કરીશું. થ પછી આવે છે વિદ્યાર્થી મિત્રો દ, તો હવે આપણે દ શીખીશું. પઢો અ લેખો, વાંચો અને લખો. દ, દસે દરવાજા, દરવાજા એટલે બારણું, બરાબર ને વિદ્યાર્થી મિત્રો? સરસ. ચલો આગળ સૂચના, દ ઢૂંઢ કર ઉસ પર ગોળ બનાવો, દ શોધી તેના ઉપર ગોળ બનાવો. પહેલી લીટીમાં દ ય ત દ ગ વ દ, તો અહીંયા ત્રણ જગ્યાએ દ આપણે જોઈએ છીએ, તો ત્યાં શું કરવાનું છે? પેન્સિલથી ગોળ કરવાનું છે. બીજી લીટીમાં ચ છ ચ દ ક લ દ ઘ, તો અહીંયા આગળ બે જગ્યાએ દ અક્ષર છે, તો ત્યાં આપણે પેન્સિલથી ગોળ કરીશું. પઢો વાંચો, રંગ ભરો, રંગ પૂરો, બિંદુઓ કો મિલાવો, ટપકાને જોડો. જો વિદ્યાર્થી મિત્રો આપણી પાસે ચોપડી નથી એટલે આપણે અહીંયા આ મહાવરો કરવાનો નથી. તો આગળ પઢો અ લખો, વાંચો અને લખો. આવી રીતે ત્રણ લીટીમાં છૂટા છૂટા દ લખી છું. ચલો આગળ દ કો દસે શરૂ હોને વાલે ચિત્રો સે જોડો, દ ને દ થી શરૂ થતા ચિત્ર સાથે જોડો. તો અહીંયા દ છે તો આપણે પહેલો અક્ષર દ આવતો હોય એવા ચિત્રને, એવા શબ્દને દ થી જોડીશું. તો પહેલું ચિત્ર છે દરજીનું, તો દરજીમાં પહેલો અક્ષર આવે છે દ, ર, જી, દ, તો દ ને દ સાથે જોડીશું. બીજું ચિત્ર છે ટબનું, તો ટબમાં પહેલો અક્ષર આવે છે ટ, તો ટ ને દ સાથે જોડાશે નહીં. ત્રીજું ચિત્ર છે દર્પણ, દર્પણ એટલે અરીસો, તો એનો પહેલો અક્ષર છે દ, તો દ ને દ સાથે જોડીશું. પછીનું ચિત્ર છે ઠેલા, તો એમાં પહેલો અક્ષર છે ઠ, તો ઠ ને દ સાથે જોડાશે નહીં. પછીનું ચિત્ર છે દરી, તો પહેલો અક્ષર દ છે, તો એને દ સાથે જોડીશું. પછીનું ચિત્ર છે દરવાજા, તો એમાં પહેલો અક્ષર દ છે, તો દ ને દ સાથે જોડીશું. પછીનું ચિત્ર છે ડફલી, તો અહીંયા પહેલો અક્ષર ડ છે, તો ડ ને દ સાથે જોડાશે નહીં. તો કયા ચિત્ર જોડવાના છે વિદ્યાર્થી મિત્રો દ સાથે? દરજી, દર્પણ, દરી અને દરવાજા, આ ચાર ચિત્ર જોડવાના છે. આગળ દ કે નીચે રેખા ખીચો, દ ની નીચે લીટી કરો, બા દ લ, તો અહીંયા દ છે તો ત્યાં પેન્સિલથી લીટી કરીશું. અ દ ર ક, તો અહીંયા દ બીજા નંબર પર છે ત્યાં પેન્સિલથી લીટી કરીશું. દ ર જી, તો દ અહીંયા છે તો ત્યાં પેન્સિલથી લીટી કરીશું. દ રી, તો અહીંયા દ છે તો ત્યાં પેન્સિલથી લીટી કરવાની છે. દ ર ગા હ, તો અહીંયા દ પહેલો છે ત્યાં પેન્સિલથી લીટી કરીશું. ગેંદ, તો અહીંયા દ છેલ્લો છે તો ત્યાં પેન્સિલથી લીટી કરીશું. આગળ દસે અલગ વર્ણ પર ચોકડી કરો, દ થી જુદા અક્ષર ઉપર ચોકડી કરો.
ટ દ રસ દ તો અહીંયા આગળ ટ ર અને સ આ ત્રણ અલગ વર્ણ છે તો એની ઉપર આપણે ચોકડી કરીશું દ ડ ઠ દ ટ તો અહીંયા આગળ ડ ઠ અને ટ આ દથી અલગ વર્ણ છે તો આપણે એની ઉપર પેન્સિલથી ચોકડી કરીશું વ દ ફ બ દ તો અહીંયા આગળ વ ફ અને બ આ ત્રણ અલગ વર્ણ છે તો ત્યાં આપણે પેન્સિલથી ચોકડી કરીશું પઢો ઓર લીખો વાંચો અને લખો દર્પણ દર્જી દાવત દરી તો અહીંયા દર્પણ દર્જી અને દાવત દરી આ ચાર શબ્દો લખવાના છે શબ્દ મે સે દ ઢૂંઢ કર ઉસ પર ગોલ બનાવો શબ્દમાંથી દ સુધી ગોળ બનાવો દ ખ લ તો અહીંયા દ છે ત્યાં ગોળ કરીશું પ દ મ તો અહીંયા આગળ દ છે ત્યાં પેન્સિલથી ગોળ કરીશું અ દ ર ક તો અહીંયા દ છે ત્યાં પેન્સિલથી ગોળ કરીશું દ ર બા ર તો અહીંયા દ પહેલો છે ત્યાં પેન્સિલથી ગોળ કરીશું ચલો વિદ્યાર્થી મિત્રો લેસન જોઈ લઈએ ચલો થ લખશું થર્મોસ અને ગુજરાતી થર્મોસ પછી આ રીતે સૂચના લખીશું અને આ રીતે અલગ અલગ વર્ણ લખી થ હોય ત્યાં પેન્સિલથી ગોળ કરીશું આ મહાવરો કરવાનું નથી પછી આગળ સૂચના લખવાની વાંચો અને લખો અને આ રીતે છૂટા છૂટા થ લખવાના પછી આગળ આ રીતે શબ્દો લખવાના ચિત્ર દોરવાના સૂચના લખી ચિત્રો દોરવાના નથી શબ્દો લખી અને થથી શબ્દ શરૂ થતો હોય એને થ સાથે જોડીશું પછી થ કે નીચે રેખા ખીંચો થની નીચે લીટી કરો તો આ રીતે શબ્દો લખી અને જ્યાં તમને થ દેખાય છે ત્યાં જુઓ મેં પેન્સિલથી લીટી કરી છે આ રીતે જોઈને તમારે લીટી કરવાની છે થશે અલગ વર્ણ પર ચોકડી કરો થથી જુદા અક્ષર પર ચોકડી કરો તો અહીંયા આ રીતે છૂટા છૂટા વર્ણ લખી અને થથી જુદા અક્ષર હોય એની ઉપર ચોકડી કરવાની છે આ શબ્દો લખવાના છે ચાર પછી સૂચના લખી અને આ રીતે થ આવતો હોય ત્યાં પેન્સિલથી ગોળ કરવાનું છે ચલો દમાં દમાં પણ થની જેમ જ દ લખીશું દરવાજા અને બારણું આ રીતે શબ્દો લખી છૂટા છૂટા એક જ લીટીમાં પછી આ રીતે સૂચના આપી અને દ આ રીતે બે લાઇનમાં છૂટા છૂટા વર્ણ લખી જે દ દેખાય છે ત્યાં પેન્સિલથી ગોળ કરવાનું છે આ મહાવરો કરવાનો નથી પછી આ રીતે સૂચના લખી અને છૂટા છૂટા દ લખીશું બરાબર ને આગળ સૂચના લખીશું ગોળ કરીશું દ લખીશું આ ચિત્ર દોરવાના નથી ખાલી દ શબ્દો લખી અને જે શબ્દમાં દ આવે છે એને દ સાથે જોડીશું આ રીતે સૂચના લખીશું અને દ આવે છે ત્યાં પેન્સિલથી લીટી કરીશું સૂચના લખીશું અને આ રીતે છૂટા છૂટા વર્ણ લખીશું અને દથી જુદા પડતા વર્ણ ઉપર ચોકડી કરીશું આ રીતે સૂચના લખી અને આ ચાર શબ્દો લખીશું અહીંયા સૂચના લખી અને શબ્દો લખી અને દ આવતો હોય ત્યાં પેન્સિલથી ગોળ કરીશું તો વિદ્યાર્થી મિત્રો લેસનમાં સમજણ પડી ગઈ ને સરસ તો 10 સુધી હિન્દીની નોટમાં લેસન કરવાનું છે જેને આગળનું બાકી હોય તે પૂર્ણ કરી નાખજો આવજો આવતા પીરિયડમાં ફરી મળીશું